દીવના નાગવા એરપોર્ટના મુખ્ય રસ્તાના ડિવાઇડર સાથે પૂરપાટ ઝડપે રાજકોટ આરટીઓ લખેલી ફોર વ્હીલ GJ03 KH04023ના ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માતમાં ત્રણ પ્રવાસીનો આબાદ બચાવ. દીવના નાગવા એરપોર્ટના મુખ્ય રસ્તાના ડિવાઇડર સાથે પૂરપાટ ઝડપે રાજકોટ આરટીઓ લખેલી ફોર વ્હીલ GJ03 KH04023ના ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માતમાં ત્રણ પ્રવાસીનો આબાદ બચાવ થયો. ગાડી રસ્તાના ડિવાઇડરને તોડી 1961ના પોર્ટુગીઝ સમયકાળનો જૂનો પથ્થરનો ખાંભો ઉખાડી અને 25 મીટર દૂર ફંગોળ્યો. ગાડીમાં 3 લોકો સવાર હતા. ડ્રાઈવર લાલજીભાઈ પાનસુરિયાના જણાવ્યા મુજબ રાજકોટ આરટીઓ પરેશ પાનસુરિયા મારો સંબંધી છે, તેથી આ બોટ લગાવ્યું છે. અમો રાત્રિના નશો કર્યો હતો અને અમો નાગવા બીચ જતા હતા, એવામાં કૂતરું રસ્તા વચ્ચે આવતા તેને બચાવવા જતા ગાડીનો કાબુ ગુમાવી દેતા અકસ્માત થયો. ત્રણેય પ્રવાસીનો આબાદ બચાવ થયો. ગાડીના આગળનો ભાગનું વ્હીલ જોટામાંથી બહાર નીકળી ગયું હતું, તેથી સ્વાભાવિક રીતે ડ્રાઈવર કોઈ કેફી પીણાનો નશો કરી પૂરપાટ ઝડપે કાર ડ્રાઈવર કરતો હોય તેમ જણાતા પોલીસે પૂછપરછ કરતા ડ્રાઈવરે પહેલો તો કોઈ નશો નથી કર્યો તેમ જણાવ્યું હતું, તેથી ટ્રાફિક પોલીસને બોલાવી બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા આલ્કોહોલ ટેસ્ટ કરવામાં આવતા ટેસ્ટ રિપોર્ટ 127 આવતા ડ્રાઈવરે જણાવ્યું હતું કે અમો ત્રણેય મિત્રોએ બિયરનો નશો કર્યો હતો, જેથી દીવ ટ્રાફિક પોલીસે અકસ્માતવાળી ગાડી ડિટેન કરી કાર ચાલક વાલજીભાઈ ડાયાભાઈ પાનસુરિયા વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ સરકારી મિલકતને આર્થિક નુકસાન કરવા બદલ ચલણ દ્વારા PWD અને ફોરેસ્ટના આર્થિક નુકસાનની ભરપાઈ કરી દીવ પોલીસ SP પિયુષ ફુલઝલેની આગેવાની હેઠળ કોસ્ટલ પોલીસ ઇન્ચાર્જ નિલેશ કાટેકરના માર્ગદર્શન હેઠળ જમાદાર વિજય રાઠોડ આગળની કારણ કાર્યવાહી હાથ ધરી છે. બિપિન બાંબણીયા, દીવ બ્રેકિંગ ન્યૂઝ, દીવ. હું દારૂ પીતો નથી, બિયર પીધું. રાતે 2-3 વાગ્યા સુધી પીતા હતા, પછી સુઈ ગયા હતા. અને અત્યારે નાગવા બીચ જવા નીકળ્યા અને આ બધું કુતરું ઉતરું એટલે અકસ્માત થયો. ડ્રાઈવિંગ કોણ કરતું હતું? હું પોતે. હું તો પીતો નથી.